સરથાના અગ્નિકાંડને લઈ લોકોમાં હજુ પણ ભારે રોષ છે ત્યારે વરાછામાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપતા બેનરો લાગ્યા છે તેની સાથે લોકોએ કેન્ડલ માર્ચ પણ યોજી હતી અને ગેરકાયદેસર ચાલતા ટ્યુશન ક્લાસીસ સામે પણ લોકો જાતે જ લાલ આંક કરી છે અને બેનરો લગાડ્યા છે સરથાણામાં તક્ષશિલા આર્કેટમાં સર્જાયેલા અગ્નિકાંડમાં બાવીસ માસૂમોએ જીવ ગુમાવ્યો છે આ ઘટનાના પગલે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે સાથે જ લોકો મૃતકોનો કેન્ડલ માર્ચ કરી શ્રદ્ધાંજલિ પણ પાઠવી છે સરથાણા વિસ્તારમાં મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવતા બેનરો પણ લગાડવામાં આવ્યા છે કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી દુઃખ વ્યક્ત કર્યું હતું જણાવ્યું હતું કે ઘટનાને ભૂલી શકાય એમ નથી બે જવાબદાર સામે કડક પગલા ભરાય એ જ તમામ મૃતક વિદ્યાર્થીઓને આપી શકાતો ન્યાય છે અને ફરી આવી ઘટના ન બને તેની તકેદારીના ભાગરૂપે સોસાયટીના રહીશોએ ફાયર સેફ્ટી વગરના ટ્યુશન ક્લાસીસ બંધ કરાવશે તેવું નિર્ણય લીધો હતો મોટાવાળાછની રાધાકૃષ્ણ સોસાયટી સહિત અનેક સોસાયટીઓમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપતા બેનનો લાગ્યા છે અને સામે હજુ પણ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મારું નામ બાબુભાઈ લુખી છે રાધાકૃષ્ણ સોસાયટી મોટાવરાસા આ બેનર મારવામાં એટલા માટે આવ્યા છે કે આ આ બેનરો હમણાં બાવીસ દીકરા દીકરીના જાનહાનિ થઈ છે શિક્ષણને અનુસંધાનને ઓલા ક્લાસીસના હિસાબે તો હવે જાનહાનિ થઈ છે એમાં આમાં કોઈ જવાબદારી લેવા તૈયાર નથી શિક્ષણ મં શિક્ષણ ખાતું એમ કે મ્યુનિસિપાલિટીની જવાબદારી મ્યુનિસિપાલિટીવાળા અધિકારીઓ એમ કે આ ફાયર બ્રિગેડવાળાની જવાબદારી ફાયર બ્રિગેડવાળા એમ કહે કે જીબીની જવાબદારી તો આમાં જવાબદારી કોઈ લેવા તૈયાર નથી એટલે અમે અંદાએ નક્કી કરી કે ભાઈ આ સરકાર કોઈ જવાબદારી લેશે નહીં એટલે આપણે આ સોસાયટીમાં ક્યાં આજુબાજુની અંદર જે કાંઈ માલ મિલકતને કે જાનહાનીનું નુકસાન થાય એવું હવે આપણે જાતે જાગૃત થઈને આવડો અભિયાન ઉપાડવું પડશે એટલા માટે આ બોર્ડ માર્યા છે અને અમે આવું હવે કોઈ બિનકાયદેસર ચલાવવા માગતા નથી બીજા લોકોને શું કહેવા માગે હું તો બીજા બીજાને કહેવા માગું છું કે ભાઈ આજુબાજુની સોસાયટીમાં હોય આપણા કોઈ પણ હોય તો જાનમાલને કાંઈ કોઈ જીવ જીવને હિંસા થાય એવી કોઈ પણ પ્રવૃત્તિ ચાલતી હોય તો એ આપણે સ્વેચ્છા એ હંધાઈને બંધ કરાવવી પડે સમજાવી કાઢવીને આમાં સરકાર કાંઈ કરી શકાય એમ નથી મ્યુનિસિપાલિટીને કાંઈ કરવું નથી અને સરકાર કાંઈ આમાં ઓલું છે નહીં એમ